सिद्धपुर शहर में वोर्ड नंबर 9 ना कॉर्पोरेटर अनिल सोलंकी द्वारा एक जाहिर सभा में ब्रह्म समाज और वैष्णव समाज पर अभद्र टिप्पणी करता समग्र ब्रह्म समाज और वैष्णव समाज में घेरा प्रत्याघातों पड़ा था, जेने लईने सिद्धपुर ब्रह्म समाज युवाओं द्वारा तेनी सामे फरियाद नोंधावा सिद्धपुर पोलीस अनिल सोलंकी की अटकायत करी तेनी सामे कायदेसरनी कार्यवाही हाथ धरी हती। सिद्धपुर पोलीस मथके नोंधायेल फरियाद में जणाव्या प्रमाणे सिद्धपुरमां रहता जय मनीषकुमार आचार्यना जणाव्या प्रमाणे सिद्धपुर अब तक व्हाट्सएप ग्रुपमां वीडियो वायरल थयेल। आ वीडियोमां सिद्धपुर नगरपालिकाना बहुजन मुक्ति मोर्चाना अने वोर्ड नंबर 9ना कॉर्पोरेटर अनिल रेवाभाई सोलंकी रहेवासी नवावास सिद्धपुरवाळाए आजथी 2-3 दिवस अगाउ एक जाहेर सभा योजी हती। आ जाहेर सभानी अंदर अनिल सोलंकीए ब्रह्म समाज अने वणिक एटले के वैष्णव तेमज समस्त हिंदू समाजनी लागणी दुभाय અને સમાજમાં અંદરો અંદર વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું, જેમાં બ્રાહ્મણ અને વાણિયા દેશને લૂંટી રહ્યા છે, બ્રાહ્મણો ભારત દેશમાંથી નહીં બહારથી આવેલા વિદેશી છે, બ્રાહ્મણ આપણા સમાજના દુશ્મન છે જેવા ભડકાઉ ભાષણથી લોકોમાં ઉશ્કેરણી કરતા હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું। આ વિડીયો અન્ય ગ્રુપોમાં પણ વાયરલ થવાથી સમાજની લાગણી દુભાઈ હોવાથી જેને લઈ આવા ભડકાઉ ભાષણ કરનાર અને સમાજને ગેરમાર્ગે દોરનાર અને સામાજિક વૈમનસ્ય ફેલાવનાર અનિલ સોલંકી સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પાટણ જિલ્લા યુવા મહામંત્રી જય મનીષભાઈ આચાર્ય દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈ દ્વારા અનિલ સોલંકીની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિદ્ધપુર બ્રહ્મ સમાજ દ્વારા પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। બ્રાહ્મણ અને વાણિયા લોકો એ આપણા દેશ ઉપર રાજ કરી રહ્યા અને સમગ્ર ભારતની પ્રજાને લૂંટી રહ્યા। બ્રાહ્મણ અને વાણિયા લોકો એ આપણા દેશના નહીં, બહારથી આવેલા, બહારથી જેમ અંગ્રેજો બહારથી આવ્યા હતા ને એમ બ્રાહ્મણો પણ બહારથી આવેલા હતા અને બહારથી આવી અને ભારતની પ્રજાના લૂંટી રહ્યા। તમે જો બ્રાહ્મણ કોઈ દાડો મજૂરી કરતો જોયો? ના। બ્રાહ્મણ ચોય મજૂરી કરતો જોયો? નહીં। કોઈ વાણિયાને તમે ચોય મજૂરી કરતો જોયો? ના। ભારતની સમગ્ર પ્રજા મજૂરી કરતો જોશો, ભાઈ ઉઠાર લુહાર પંચાલ ઠાકોર વણકર ચમાર બધી પ્રજાને તમે મજૂરી કરતા જુઓ, સિદ્ધપુર નગરપાલિકા થી લઈને દિલ્હી સુધી એનું રાજ, તમારે એમ લાગતું હશે કે હું સાલી સિદ્ધપુર માં આખા દેશ લેવલે નરેન્દ્ર મોદી એ કોઈ કરવું હોય ને તો બોમણ ને પૂછવું પડે। નરેન્દ્ર મોદી તમને એમ લાગતું છે કે નરેન્દ્ર મોદી નું હેડ? નરેન્દ્ર મોદી નું કશું હેડતું નહીં, બોમણ નું હેડ। ત્યાંથી બોમણ ફોન કરે ને તો નરેન્દ્ર મોદી એઠો બેસી જાય। લા રાજ કેનું? હા, બ્રાહ્મણો નું રાજ। આ દેશમાં કેનું રાજ? બ્રાહ્મણો નું રાજ। એટલે બ્રાહ્મણો નું રાજ હટાવવા માટે આપણો બધા એકતા કરવા માટે હું આ કાર્યક્રમ લગાવી દઉં। તમને એમ લાગતું છે કે તમને રોજ કે હારા રોજ બતાવો કે મુસલમાન આપણા દુશ્મન, ટીવી વાળા બતાવો, ટીવી ની અંદર બ્રાહ્મણ બેઠો હો, તમે પેપર જોવો હો તો પેપર માં બ્રાહ્મણ બેઠો હો, કોઈ જજ જોડે જો તો જજે બ્રાહ્મણ, વકીલ જોડે જો તો વકીલે બ્રાહ્મણ, તમે ક્યાંની જોડે જશો, બધી સત્તા ઉપર એમનો કબજો બેઠાડો। એટલે આપણા ભારત ની આપણી સંખ્યા કેટલી? 100 કરોડ। આપણી સંખ્યા કેટલી? 100 કરોડ। અને એમની સંખ્યા કેટલી? ખાલી 3 કરોડ। પણ આપણે 100 કરોડ આપણે એક નહીં, આપણે આપણી એકતા નહીં, એરા એક, એરા બ્રાહ્મણો એક અને આપણે એકતા નહીં। પેલો હું કે આ તો ઠાકોરનો કાર્યક્રમ, અમાર પત્નીઓનો હું કહું, આ તો વણકરોનો કાર્યક્રમ, અમારે હું કહું, એના કારણે આપણે જુદા જુદા વેચાયેલા છીએ। કાલ રાત્રે અનિલ સોલંકી નામના નગરપાલિકા સદસ્ય સિદ્ધપુર શહેરની અશાંતિ દોરવા માટે એક પ્રયત્ન કર્યો, સિદ્ધપુર બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજ ઉપર અસંખ્ય રીતે આક્ષેપો કર્યા, પ્રતિ આક્ષેપો કર્યા અને ગંદી ભાષામાં વાત કરી અને વાતાવરણ દોરવા માટે પ્રયત્ન કર્યો, એનો આજે બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજ એ સખત શબ્દોમાં એનો વિરોધ કરે છે અને આવેદનપત્ર પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી અને પીઆઈ સાહેબને આપવા માટે અમે બધા અહીં આવેલા છીએ અને ગાંધી અનિલ નક્કર અમે કલેક્ટર શ્રી
ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની બ્રાહ્મણ વિરોધી પ્રવૃત્તિ અને માનનીય વડાપ્રધાન સુધી જેને અપશબ્દનું વર્તન કર્યું છે એનો અમારો સખત વિરોધ છે।